ભવન નાયાંગણિયામાં મેં બાળક રમતું જોયું જો એ નંદ ભવન ના આંગણિયામાં બાળક બાલક જો બાલકના પ્રાગટ્યની વધાય હલો બાલકની અરે જન્મલિયે હે કનૈયા જન્મલિયે હે કનૈયા ગોકુલ મે બાજે બધૈયા 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 જન્મલિયે હે કનૈયા ગોકુલ મે ફૂલ મે બાજે બધૈયા જાજો હું બાજે તપલા હું બાજે જાજો હું બાજે તપલા હું બાજે તપલા હું બાજે તપલા હું બાજે જે હો રે નંદ મહોત્સવ માં બધાય હતા વાજિંત્ર વાળા હતા ચાંદ ને તપલા ને અરે ઓર ક્યાં બાજે જાજો હું બાજે બાપુ રેવા દો ખેતર માં એ નીકળશે એવો લોકો આમાં હે ને ભાઈઓ જેટલા તાલી દેખાતી નથી ને એની ઉપર મને શંકા હે કદાચ તમાકુ દોર થાય છે એ જાજો હું બાજે જલ્દી
माखन लूटे मिश्री हो लूटे सामान्य ब्रजवासी होता ने ई बताई माखन लूटावे कोई मिश्री लूटावे कोई पेंडा कोई बर्फी एवं लूटावता था અને પાછી જે ધનપતિ હતા માખણ લૂટે મિશ્રી હું લૂટે ઓર લૂટા હવે રૂપિયા અજે હો ઓર લૂટા दरिया है मोहन चूको अचली तू से आवाज दियो बताए तुम ने भंगवानो दिन ना लोगी ने भाई भाई बैठा बैठा जो जो अब ये लोग जो लगा कर रहे हो थोड़े थोड़े कोई रहा भाई पण तोय आपणे छे ने नीचू जोया ते उठाय એટલે થાવા દિયો ઓલા ભાઈ એમ કીધું ભલે થાય થાવા દે કે ભલે નીચે જોવા જાવ થાય કોમાંથી ઓલા ટોપી વાળા ભાઈ ટોપી વાળા આની આગળ બેઠા ને હા હા ઈ ભાઈ ને એકને જ વાંધો હોય છે ઘેર હાલો ભાઈ હાલો નાગરિયા કે મોહન દુખી યસુમતી ને તપ લઈયા બોલા ભાઈ કે હજી ઘડી ફેરા હોત તો કે ગરમી થતી હતી બોલો શ્રી વલ્લભાધી સચ્ચી જય બસો એક રૂપિયા મુકેશભાઈ વિજયભાઈ છેલડિયા બસો અગિયાર રૂપિયા બાબુલાલભાઈ સુરત બસો અગિયાર રૂપિયા ભરતભાઈ રામાણી એકસો એક રૂપિયા ફુલાભાઈ ટપુભાઈ પટોડિયા સો રૂપિયા વિઠ્ઠલભાઈ ભીખાભાઈ પટોડિયા બસો રૂપિયા મનસુખભાઈ રાજાભાઈ સંજલિયા એકસો એક રૂપિયા નારાયણભાઈ કેશુભાઈ પટોડિયા એકસો એક રૂપિયા જયરામભાઈ સમજુભાઈ પટોડિયા એકસો એક રૂપિયા ગાંડુભાઈ મુરજીભાઈ પટોડિયા સો રૂપિયા ગોવિંદભાઈ નાથાભાઈ ખંખાડિયા સો રૂપિયા મનસુખભાઈ વલ્લભભાઈ પટોડિયા સો રૂપિયા ધીરુભાઈ કાનાભાઈ થુમ્મડ એકસો એકાણું રૂપિયા વિજયભાઈ ગાંડુભાઈ નસીબ એકસો એકાણું રૂપિયા શૈલેષભાઈ કેશુભાઈ ગોંડલિયા સો રૂપિયા જમનભાઈ કડવાભાઈ જોગાણી પાંચસો રૂપિયા વિઠ્ઠલભાઈ ચકાભાઈ વઘાસિયા સો રૂપિયા કેશુભાઈ રામભાઈ વેકરિયા સો રૂપિયા બાબુભાઈ શંભુભાઈ સોદિત્રા પચાસ રૂપિયા બાલાભાઈ હરજીભાઈ મિસ્ત્રી સો રૂપિયા કરશનભાઈ જીવરાજભાઈ ઠુમર સો રૂપિયા સાગરભાઈ બાલુભાઈ પાનસુરિયા સો રૂપિયા ગોવિંદભાઈ ગોબરભાઈ વિસાવૈયા સો રૂપિયા બાબુભાઈ ગોબરભાઈ બાબુભાઈ ગોબરભાઈ પટોડિયા સો રૂપિયા વિઠ્ઠલભાઈ ગાંડુભાઈ પટોડિયા સો રૂપિયા ચંદુભાઈ ગાંડુભાઈ પટોડિયા બસો રૂપિયા સાગર કુમાર અરવિંદભાઈ ભુવા
200 રૂપિયા મયુર કુમાર ગોરધનભાઈ ગોધાણી, 101 રૂપિયા વધુભાઈ વલ્લભભાઈ ઢોલરિયા, 201 રૂપિયા મનીષભાઈ બાબુભાઈ વિસાવૈયા, 201 રૂપિયા ભરતભાઈ ભીખુભાઈ વિસાવૈયા, 101 રૂપિયા હરેશભાઈ રમણભાઈ વિસાવૈયા. ब्रज चौरासी कोस में चार राम नीच का, ए वृंदावन मधुपुरी बरसानो જન્મની ઠાકોરજીના પ્રાગટ્યની વધાય ગાય વ્રજને યાદ કર્યું અને લગભગ આપણે એવું જ લાગે કે આપણે બધા વ્રજમાં આનંદ કરી રહ્યા છીએ અને ખરેખર તો આ વ્રજ જ કહેવાય. તો અહીંયા બેઠા બેઠા બધા આપણે વ્રજમાં જાય જવું છે બધાને વ્રજમાં તોલા નો અલાવાય આમ કહેવાય હાય આઠ દસ તમારે બધાને આવું છે વ્રજમાં એ મોફતમાં જવાનું છે હા પાડો હે બધા આવું છે બધાને જો ઘર મણીબેન બધા તરત તૈયાર થઈ ગયા ભાઈ ભાઈ અરે હાલો રે હાલો અરે હાલો રે હાલો પૂરા કામે મારો વાલો જી બિરાજે પૂરા કામે મારો વાલો જી બિરાજે ઊંચાઈ ઊંચા હાથ કરી આપણને આપણને બોલાવે તો બોલા દોહી
નહીં આમ ઊંચા હાથ રાખાઈ ગયા, હવે બોલાય જલ્દી. હાથ કરી આપણને આ વાત્યા મે કનમાં કે વાના
બાજુ વાળા ના મનોરથી અહીં આવી જાઓ, મનોરથી અહીં આવી જાઓ, મનોરથી હાલો થા ઉભા ઉભા, મનોરથી જેવું આવડે એવું નાચવાનું થા ઉભા, સાઈડ માં હોય સાઈડ માં હોય, હાલો. કારણ કે ભગવાન ની જાન માં જવાનું છે આ કોટ. આપણે છોકરા ના લગ્ન હોય તો ઢોલી પાસે કેવા નાચતા હોય ને, ઓલા તોડવી નાખે હે આ દોરે આવજો એ હાલો હે આ દોરે હાલો યામે પરસા નાચવા એ હાલો રે હાલો યામે પરસા નાચવા પરસા કેટલા ટકા આરહ કરે છે ખબર પડે. રિયાજ મારા મંદરે રિયાજ મારા મંદિરે આવા માલે શ્રી નાથજી, રિયાજ મારા મંદિરે આવા માલે શ્રી નાથજી, જોડે સખી રૂમ ચુમકે વા ચાલે શ્રી નાથજી, જોડે ચાલે
સખી જોડે પેલો પડખટ દેખાય પેલો પડખટ દેખાય પાપી મારી પાણી રાજા એ હાર્મોનિયમ વધારો બંધ થઈ ગયો નવલી નવલી સાડીઓ પહેરી ચાલી સર્વે સુખની દેરે નવલી નવલી સાડી પહેરી ચાલી સર્વે સુખની દેરે એ હારે નવું જો બન લે બોલો શ્રી વલ્લભાધીશની જય 100 રૂપિયા વલ્લભભાઈ શંભુભાઈ વિસાવેલિયા 100 રૂપિયા રામજીભાઈ જીવરાજભાઈ વિસાવેલિયા 100 રૂપિયા પરસોત્તમભાઈ કેશુભાઈ સકવાડા 100 રૂપિયા લખુભાઈ ખુમાણ 100 રૂપિયા નટુભાઈ સમજુભાઈ ઢોલરિયા 200 રૂપિયા ગૌલકવાસી કારુભાઈ વસરમભાઈ વઘાસિયા 101 રૂપિયા માધવજીભાઈ ચન્નાભાઈ પટોડિયા 151 રૂપિયા ઘુસાભાઈ ગંગદાસભાઈ વઘાસિયા 151 રૂપિયા દિનેશભાઈ સમજુભાઈ વઘાસિયા 251 રૂપિયા રામજીભાઈ છેલડિયા 500 રૂપિયા વલ્લભભાઈ શંભુભાઈ ગજેરા 100 રૂપિયા ભાવેશભાઈ ત્રાપસિયા 100 રૂપિયા બાબુભાઈ બચુભાઈ સતાસિયા 100 રૂપિયા નાથાભાઈ બચુભાઈ સતાસિયા 100 રૂપિયા કુરજીભાઈ બચુભાઈ સતાસિયા 100 રૂપિયા વિઠ્ઠલભાઈ બચુભાઈ કપૂરિયા 101 રૂપિયા સમજુભાઈ વેલાભાઈ ખંખાડિયા 500 રૂપિયા લાલજીભાઈ આલાભાઈ પરમાર 500 રૂપિયા ઉમેશભાઈ દરબાર 500 રૂપિયા દીપકભાઈ બાબુભાઈ સતાસિયા 200 રૂપિયા પરસોત્તમભાઈ શામજીભાઈ સતાસિયા 100 રૂપિયા હરદાસભાઈ ઓધાભાઈ સતાસિયા 100 રૂપિયા રુદ્રકુમાર કનૈયાલાલ કોઠિયા 100 રૂપિયા ભરતભાઈ બાવોભાઈ વિસાવૈયા 100 રૂપિયા હસુભાઈ રામજીભાઈ વઘાસિયા 100 રૂપિયા વિનુભાઈ વલ્લભભાઈ પટોડિયા 201 રૂપિયા રવજીભાઈ મંજીભાઈ વઘાસિયા 101 રૂપિયા ગોપાલભાઈ મંજીભાઈ વઘાસિયા 101 રૂપિયા હરેશભાઈ ભગવાનભાઈ વઘાસિયા 101 રૂપિયા કાનાભાઈ વેલાભાઈ ખંખડિયા ગુરુદેવની ભેટમાં આપે છે. બોલો શ્રી વસભૂષણ લાલ પ્યારે કી જય. આ પ્રીતમ પ્રીત લગાઈ કે અરે દૂર દેશ મત જઈયો એ રહો હમારે પાસ મેં હમ લાયે તુમ ખૈયો ખૈયો હમ લાયે તુમ ખૈયો આનંદલાલ ને જન નિરખા ઈ પ્રભુ ગુણ ક્યાંથી ગાય એ જેના ભાગ્ય માના હોય ભક્તિ જેના ભાગ્ય માના હોય ભક્તિ ઈ ખરેખર ઝોલા થાય રે ખરેખર ઝોલા
એમ માખી ચંદન થી પર રહે અને દુર્ગંધ હોય ત્યાં જાય માખી માખી કોઈ દી સુગંધિત વાતાવરણ હોય ને જોઈ ક્યાં પણ પડતી હોય તો આ છે ને આ કમ્પાઉન્ડ છે ઈ ભક્તિ રૂપી સુગંધ ની અંદર અહીંયા ભક્તિ રૂપી સુગંધ છે એટલે ખોટી માખીઓ ટકે નહીં સુગંધ ની અંદર કોણ રહી શકે તો કે ભમર ઈ કમલ ની ઉપર પુષ્પ ઉપર જ હોય અને ભમર ની ઉપમા તો ઠાકોરજીને પણ આપી છે હું નક્કી કરું તમે એમ માખી ચંદન થી પર રહે અરે ઈ દુર્ગંધ હોય ક્યાં જાય ઓલા મૂર્ખ જન ને ભક્તિ ફાવે નહીં ઓલા મૂર્ખ જન ને ભક્તિ ફાવે નહીં ઈ કામ કે કામ ઉઠી ભયા જાય રે કામ કે કામ ઉઠી ભયા જાય શ્રી વલ્લભજી રજધરે તો ઉંજર મન બહુત ઘર ઘર ભટકાઈ રે બહુત ઘર ઘર ભટકાય અરે ફીર ગયે અંગના મે વેરન રહી સોઈ અરે મોહે નાહી મિલો રસિયા નાહી મિલો ભગવાન છે ને દરેક જીવની સુધી લેવા માટે નિત્ય પધારે દરેક જીવની સુધી લેવા માટે નિત્ય પધારે પણ ક્યારે પધારે તો કે મધ્ય રાત્રિ પછી એનો ટાઈમ જ અને એ જ્યાં પધારે ત્યાં આપણે લગભગ બધા કુંભકર્ણ ની કૃપા હોય એટલે કોઈ થી ભેગા નથી થતા એવી જ રીતના હરિરાય કૃત રસિકદાસજી ની રચના ગોપી ભાવથી ની જે શબ્દ ની રચના કરી છે કે સ્વપ્ન ની અંદર ઈ વ્રજ ભક્ત ને પ્રભુ દર્શન આપે છે ભવન પધારે છે પણ મળતા નથી પણ એમની ભક્તિ એમનો પ્રેમ એટલો બધો શુદ્ધ કે ભગવાન ને પણ એમને મહિલા વગર ના ચાલે તો શું કરવું તો કે હવે સ્વપ્નમાં દર્શન દો એટલે ઈ લીલાનું સુંદર દર્શન કરીને શબ્દની રચના કરી છે પ્રીતમજીની પ્રીતમા બંધાણી એ બેની હું તો એ સજજી હું તો આ પ્રીતમ જીની પ્રીતમા પ્રીતમ
प्रीतम जी प्रीतमा 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 तो एक बार जगाड़वा कोशिश करे ब्लेंकेट ब्लेंकेट वही तो वही ने एक आधी बार खेचे जगाड़े पर पेली नींदर भाई उठे ओला तेजूरी तोड़ी वही जाए खबर नहीं पड़ती અમરેલી ભગવાન સ્વપ્ન ની અંદર દર્શન આપ્યું તો કેવું દર્શન થયું તો કે નેનો માં નેન જોડી અને મોતિયન માલા તોડી કે ભગવાન અને ભક્ત ની એક નજર થઈ ગઈ આલો ઈ સમજાણ પણ મોતિયન માલા તોડી ઈ કયા મોતી વિઠ્ઠલ બાબા આ જમણ જમણભાઈ કે તમે પહેરી આવી ભગવાન આંગણે પધાર્યા મિલન ના થયું એટલે એમનો વિરહ થાય છે વિરહમાં ને વિરહમાં નેત્રમાંથી આંસુ નીકળવા માંડે છે પણ પ્રભુ એમની ઉપર કૃપા કરીને સ્વપ્ન દ્વારા દર્શન આપે છે અને મિલન કરે છે તો એ વિરહનો આનંદમાં પર
પરિવર્તન થઈ જાય છે અને જે આંસુ રૂપી મોતી છે એ રોકાઈ જાય એટલે એ મોતી ની વાત છે આવડા નહીં આ તો પ્લાસ્ટિક ના નેનો મને જોડી મોતી અને માલા જોડી તો ભગવાન કે આ ના ગઈ નું પણ આને અભિમાન હરવું એટલે આને કઈ તલવારું ભાલાની જરૂર તો નમ્ર બધાએ દર્શન કર્યું છે આપણા ઠાકોરજીનું ચિત્રજીની અંદર હવેલીમાં વૈષ્ણવોની ઘરે કોઈ બી ક્યાંય હથિયાર જોયું ભગવાન પાસે જોયું જેને જરૂર પડે હથિયારની જમનભાઈ જેને ડર હોય એને આને કોઈની બીક જ નથી અને ગમે એને ઘાયલ કરવા હોય દુશ્મનને ઘાયલ કરે કે ભક્તને ઘાયલ કરે એની આ નેન કટારી છે ને એ જ કામ કરી શકે એવી જ રીતના આ વ્રજ ભક્તને મનનું હરણ કરી લીધું પછી શું કહેવાય ભાવે નહીં ભોજન પાણી ના ભાવે ના ભાવે મધુર હસીન મારું મન હરી લીધું પછી શું કે વિઠ્ઠલ બાપા ખબર એ કે મને ભોળીને ભરમાવી પેલા ચતુરાઈ નું અભિમાન હતું અને એ આ બેનો હજી વેમમાં જ છે કારણ કે ઘણી વખત કહેતા હોય તમારા ભાઈ હાવ ભોરા એને કઈ ખબર જ ના પણ એ વેમ છે એ મધુર હસીને મારું મન હરી લીધું ભાવે ને ભોજન પાણી આ
મન ક્યાંય લાગે નહી, એક જ રતન કેવલ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ખાવું પીવું ભાવે નહીં, ઘર કામમાં ક્યાંય ધ્યાન લાગે નહી, અને રાત દિવસ મને રતન પ્રીતમનો અઘરો શબ્દ આવ્યો કે રાત અને દિવસ કેવલ ભગવત નામ લે છે, તો કે કમલ કલી કરમાણી એટલે શું? ફૂલ ની વાત નથી. ભગવાને આ માનવ દેહ જે આપ્યો છે ને શરીર, એને 3 ટાઈમ ખોરાક મળે એટલે કેવો કમલ ની કલી જેવો આમ ખીલેલો રહે. અને જો અન્ન અને જળ લેવાનું બંધ થઈ જાય તો શું થાય? ફૂકાવા માટે ને તડકલી પડી જાય. એ પછી બ્યુટી પાર્લર માં ભાગે નહીં ગમે એમ ગમે. રસિક પિતા મારે હૃદય પટાયા, રસિક પિતા ની
જો મન દાસી પોતાની જાણ દાસી પોતાની ध्यान ध्यान हरि नु धरतो जा धरतो जा जीव धरतो जा ध्यान हरि नु धरतो जा श्री कृष्ण शरण मामा बोलतो जा अरे ध्यान ध्यान ज्ञान हरि नु धरतो जा ए संसार करण अतर मन काजे आ संसार सागर कर मन काजे ए सेवा न सेवा समरण करतो जा अरे ध्यान हरि नु धरतो जा अरे सेवा करीने जीव कथा सांभळजे कथा छे एने अंदर उतारवानी छे सांभळी इतर सोना इतर फोक नहीं तो कई काम ना करे ई कथा छे अने आ कीर्तन छे अत्यारे जे चाले छे ई कीर्तन छे अने कीर्तन ने अमृत समान बताया छे अमृत समान अमृत नो स्वभाव शू छे के जानता के अजानता जो कोई ने मोढ़ा मां आपवामां आवे तो ई शरीर अमर बनी जाए अमर करी दे जीव ने एवी रीतना कीर्तन पण समझे के ना समझे पण कर्ण द्वारा जो अंदर उतरी जाए ने तो आत्मा नु कल्याण करी जाए आ शरीर हारू तो डॉक्टर छे आपणे आत्मा ना कल्याण अर्थे भक्ति करवानी छे सेवा करी ने जीव कथा सांभळजे अरे कहिए कहिए अरे कहिए कहिए का भगवत मंडली मां बेसतो जा अरे ध्यान ध्यान ए ध्यान हरि नु धरतो जा अरे कहे मन चेती ने चाल जो कहे मन માનવ દેહ મળ્યો છે પાછું આ શરીર મળશે કે નહીં કેમ ખબર કારણ કે 84 લાખ યોની છે એમાં આપણને ખબર છે 2-3 જીવનું આયુષ્ય જોઈએ આપણે ગાલ કાચબો છે અજગર છે હજાર હજાર વર્ષના આયુષ્ય અને જો એવું શરીર પ્રાપ્ત થયું તો જિંદગી ભર ઢેડાઈ ઢેડાઈને ચાલવાનું એની કરતા થાવા જ દેવાનું પાછું આવું નવું કમલ ની કલી જેવું શરીર મળે કહે મદમ કસકે ચાલો આપનો સફળ તર પરતો જા પરતો જા ધ્યાન હરિ નો ધરતો જા હે પરતો જા જીવ ધરતો જા પરતો જા જીવ ધરતો જા ધ્યાન હરિ નો ધ્યાન હરિ નો ધ્યાન હરિ નો ધરતો